નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અબ તકની ચાય પે ચર્ચા પ્રોગ્રામમાં. હું છું તમારો હોસ્ટ એન્ડ દોસ્ત પ્રતિપાલ સિજાલા. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જીએસટી ઉપર. જીએસટીના બે અત્યારે જે હોટ ટોપિક છે તેને લઈને ચર્ચા કરવાની છે. ખાસ આપણી સાથે આજની ચાય પે ચર્ચામાં એક રાજકોટના નામાંકિત કયો એવા એડવોકેટ અને ખાસ જીએસટીના તજજ્ઞ જીતેશભાઈ પુનવાણી અત્યારે મારી સાથે જોડાયા છે. આજે આપણે એમની પાસે જે જીએસટીના બે હોટ ટોપિક છે તેના પર ચર્ચા કરીશું. તો વધુ આપનો સમય ના લેતા આપણે શરૂ કરીએ. જીતેશભાઈ, ઈ ઇન્વોઇસિંગ કન્સેપ્ટ શું છે, અમારા દર્શક મિત્રોને આપ જણાવજો. સૌપ્રથમ દર્શક મિત્રોને મારા નમસ્કાર. તમે આજના સમયનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મને પૂછ્યો છે, એ બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ. ઇનવોઇસિંગનો કન્સેપ્ટ સમજવા માટે આપણે ભૂતકાળમાં જવું પડશે. જ્યારે જીએસટી 1 જુલાઈ 2017 એપ્લિકેબલ થયો ત્યારે અલગ અલગ ત્રણ પ્રકારના રિટર્ન પ્લસ સ્ટેટમેન્ટ્સ હતા, GSTR 1, GSTR 2 અને GSTR 3. આમાં એવું થતું કે GSTR 1 હતું એ આઉટવર્ડ સપ્લાયનું સ્ટેટમેન્ટ છે, કે જેમાં જે સપ્લાયર હોય એણે પોતાના જે પણ ઇન્વોઇસીસ હોય, જેણે સપ્લાય કરેલી હોય, સેલ્સ વગેરે કરેલું હોય, એના જે પણ ઇન્વોઇસીસ હોય એ GSTR 1માં એને અપલોડ કરવાના રહેતા. એના પછી જે GSTR 2 હોય એમાં એ જે રિસિપિયન્ટ હોય એ જે GSTR 1માં સપ્લાયરે ઇન્વોઇસીસ અપલોડ કરેલા હોય એને એમાં એ ઇન્વોઇસીસ દેખાય અને એ ઇન્વોઇસીસ પોતાના એમાં એક્સેપ્ટ કરે, રિજેક્ટ કરે અથવા તો પેન્ડિંગ રાખે. હવે આ થયા પછી જે GSTR 3 હતું એ ઓટો પોપ્યુલેટેડ થાય, જે GSTR 1માં બિલ અપલોડ થયેલા હોય અને GSTR 2માં જે એક્સેપ્ટ થયેલા હોય એના બેઝ ઉપર GSTR 3 એ ઓટો પોપ્યુલેટ થઈ અને એને ફાઇલ કરવાનું રહેતું. પણ આ બધી પ્રોસેસ જે હતી એ એટલી બધી હેરેસિંગ પ્રોસેસ હતી, કારણ કે એ ઘણી બધી લાંબી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ હતી, જેના કારણે જે જેન્યુઇન ટેક્સ પેયર હતા એ લોકોને આ રિટર્ન ફાઇલિંગની પ્રોસેસ ઘણી લેન્ધી લાગતી. કારણ કે એક મંથમાં ત્રણ પ્રકારના રિટર્ન ફાઇલ કરવાના રહેતા, વર્ષના 36 રિટર્ન પ્લસ એન્યુઅલ રિટર્ન એ સહિત 37 રિટર્ન ફાઇલ કરવાના રહેતા, જેના કારણે જે જેન્યુઇન ટેક્સ પેયર હોય, નાના ટેક્સ પેયર હોય એ લોકોને ઘણું હેરેસિંગ લાગતું અને એ લોકો અલગ અલગ ટ્રેડ એસોસિએશન દ્વારા એમણે રિપ્રેઝન્ટેશન ગવર્મેન્ટને કર્યું કે આ જે રિટર્નની પ્રોસેસ છે મિનિમાઇઝ કરો. હવે થયું એવું કે આ પ્રોસેસને કારણે જે જેન્યુઇન નાના ટેક્સ પેયર હતા એમને જે હેરેસિંગ આવતું, પણ જે કરચોરો હતા એના માટે આ ટ્રેડ એસોસિએશન વગેરે જે પણ રિપ્રેઝન્ટેશન આપ્યા એના પછી ગવર્મેન્ટે જે GSTR 2 અને 3નું જે રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસ હતી બંધ કરી અને 3B નો કન્સેપ્ટ આવી ગયો. હવે જે પણ રિટર્ન ફાઇલ કરવાની પ્રોસેસ હતી એ ફક્ત ને ફક્ત GSTR 1 અને 3B ફાઇલ કરવાના રહેતા. હવે GSTR 1 ફાઇલ કરીએ તો અત્યારે જેમ કે GSTR 1 ફાઇલ કર્યા પછી જે 2A અને 2B છે એમાં ઇન્વોઇસીસ રિફ્લેક્ટ થાય, એટલે કે જે રિસિપિયન્ટ હોય પોતાના ઇન્વોઇસીસ એણે જે પણ સપ્લાય લીધી છે એ એમાં 2A માં 2B માં જોઈ શકે. પણ જ્યારે ઇનિશિયલ સ્ટેજ હતું ત્યારે આવી બધી પ્રોસેસ નહોતી અને એ જે પણ ઇન્વોઇસીસ અપલોડ થયેલા એ રિસિપિયન્ટને 2A 2B માં રિફ્લેક્ટ ન થતા, જેના કારણે જે પણ ટેક્સ ચોરો હતો એને મોકળું મેદાન મળી ગયેલું. હવે થતું એવું કે એ લોકો પોતાનું ફક્ત GSTR 1 ફાઇલ કરે, એમાં ઇન્વોઇસીસ અપલોડ કરે અને એના ઉપર જે ટેક્સ ભરવાની જે રિસ્પોન્સિબિલિટી આવે એ ટેક્સ ભરવા માટે જે 3B નું રિટર્ન હોય એ ફાઇલ પોતે ન કરતા અને ફક્ત ને ફક્ત GSTR 1 જ ફાઇલ કરતા, એમાં જે પણ એમણે ઇન્વોઇસ અપલોડ કરેલા હોય અને એના આધારે જે પણ ટેક્સ ભરવાનો થતો એ ટેક્સ ભરતા નહોતા. એટલે જ્યારે પછી આ કન્સેપ્ટ 2A નો 2B નો આવ્યો એટલે ગવર્મેન્ટના ધ્યાનમાં આ બાબત આવી ગઈ, એટલે ગવર્મેન્ટે પછી આપ જાણો છો કે જે ઈ વે બિલનો કન્સેપ્ટ છે, Rule 86B નો કન્સેપ્ટ છે કે જેમાં કેશનું જે ટેક્સનું પેમેન્ટ છે 1%નું કરવાનું રહે છે, 99% પોતાની ક્રેડિટ ITC ક્લેમ કરી શકે છે. એટલે આ બધા મિકેનિઝમ ગવર્મેન્ટે લાવ્યા કે ઈ વે બિલમાં જે પણ 50,000થી ઉપરનું જે કન્સાઇનમેન્ટ હોય એને તમે ગુડ્સની જે મૂવમેન્ટ કરાવો એટલે ઈ વે બિલ તમારે જનરેટ કરવાનું રહે, એટલે એ એક ટેક્સ ચોરી રોકવા માટેનું એક મિકેનિઝમ ઈ વે બિલનું છે. પણ મારા હિસાબથી, મારા વ્યૂ પ્રમાણે સૌથી જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ અત્યારે છે ઇન્વોઇસિંગનો કન્સેપ્ટ છે અને મારા હિસાબથી, મારા વ્યૂ પ્રમાણે આ જે કન્સેપ્ટ છે એ ગેમ ચેન્જર સાબિત થશે. એ કેવી રીતે હું એ તમને સમજાવું,
आ कंसेप्ट सौ प्रथम 1 ऑक्टोबર 2020 थी आयो कि जे एमा एवं कहेवामां आव्युं कि जेमनुं एग्रीगेट टर्नओवर में तमारुं जे इंट्रा इंटर स्टेट ए बधुं टर्नओवर प्लस एक्जेम्प्टेड गुड्सनुं टर्नओवर सर्विसेसनुं टर्नओवर ए सिवाय जे एक्सपोर्टनुं टर्नओवर ए बधुं कवर थाय। હવે 1 ઓક્ટોબર 2020 થી જે કન્સેપ્ટ આવ્યો એ એપ્લિકેબલ ઈ ઇન્વોઇસિંગનો એવા લોકોને થયો, એવા રજિસ્ટર્ડ પર્સનને થયો કે જેમનું એગ્રીગેટ ટર્નઓવર 500 કરોડને ક્રોસ થતું હોય। હવે ઈ કન્સેપ્ટ આવ્યા પછી ઈ કન્સેપ્ટ ઘણો સક્સેસફુલ થયો, એટલે પછી જે એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ જે 500 કરોડની હતી એને ગવર્મેન્ટે રિડ્યુસ કરી અને 1 જાન્યુઆરીથી 100 કરોડ ઉપર લઈ ગયા। 100 કરોડમાં પણ એ કન્સેપ્ટ એટલો બધો સક્સેસ થયો કે એને જે ટર્નઓવરની લિમિટ છે એગ્રીગેટ ટર્નઓવરની એને રિડ્યુસ કરી અને 1 એપ્રિલથી આ જે એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ છે એ 50 કરોડને લઈ આવેલા છે। 50 કરોડની લિમિટ એવી રીતે છે કે જ્યારે જીએસટી એપ્લિકેબલ થયો 2017-18 એટલે કોઈ પણ ફાઇનાન્શિયલ ઇયર હોય 17-18 છે 18-19 છે 19-20 છે અને 20-21 છે એ કોઈ પણ એક વર્ષમાં તમારી જે એગ્રીગેટ ટર્નઓવરની લિમિટ છે એ 50 કરોડને ક્રોસ થઈ જતી હોય તો તમારે ઈ ઇન્વોઇસિંગનો કન્સેપ્ટ ઈ ફરજિયાત છે। હવે તમારું ટેક્સ ઇન્વોઇસ છે એ તમારે ઈ ઇન્વોઇસના કન્સેપ્ટને ફોલો કરીને તમારે બનાવવાનું રહેશે। એમાં એવી રીતે થશે કે તમારી જે ટેક્સેબલ સપ્લાય છે બી ટુ બી સપ્લાય એમાં તમારે ટેક્સ ઇન્વોઇસ આવી જાય, ડેબિટ નોટ આવી જાય, ક્રેડિટ નોટ આવી જાય અને એક્સપોર્ટના ઇન્વોઇસ આવી જાય। આ ઇન્વોઇસ જે છે તમારે પોતે જે પણ સોફ્ટવેર યુઝ કરતા હોય, ટેલીનો સોફ્ટવેર યુઝ કરતા હોય કે બીજો કોઈ પણ સોફ્ટવેર યુઝ કરતા હોય તો તમારે જે ઇન્વોઇસ છે એ તો એ રીતે જ બનાવવાનું છે, પછી એની જેસન ફાઇલ બનાવવાની છે અને ઈ ઇન્વોઇસિંગનું જે પણ પોર્ટલ છે ઈ ઇન્વોઇસ 1.gst.gov.in એ પોર્ટલ છે એના ઉપર તમારે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું। રજિસ્ટ્રેશન કરાવ્યા પછી તમે જે પોતાના સોફ્ટવેરમાંથી જેસન ફાઇલ બનાવેલી છે એ જેસન ફાઇલ એ પોર્ટલ ઉપર જઈને અપલોડ કરવાની, એના પછી IRN નંબર ઇન્વોઇસ રેફરન્સ નંબર તમને મળે, QR કોડ એફિક્સ થયેલો હોય અને જે જે IRN કોડ તમને મળે, ઇન્વોઇસ રેફરન્સ નંબર મળે એ તમારે એના ઇન્વોઇસ ઉપર તમારે એફિક્સ કરી અને તમારે ઇન્વોઇસ તમારા જે રિસિપિયન્ટ હોય એને આપવાનું। હવે આ આ કન્સેપ્ટ આવ્યા પછી એવું થાય કે હવે જે અગાઉ જે ટેક્સ ચોરીના પ્રશ્ન રહેતા, કારણ કે આ આ જે ઇન્વોઇસિંગનો કન્સેપ્ટ છે એ રિયલ ટાઈમ બેઝ છે, એટલે જ્યારે તમે સપ્લાય કરો ત્યારે તમારે ઈ ઇન્વોઇસિંગ જનરેટ કરવાનું પોર્ટલ ઉપર જઈ, અને બીજો એનાથી ફાયદો એ થશે કે ઈ ઇન્વોઇસિંગ તમે જનરેટ કરશો એટલે તમારો ઈ ઇન્વોઇસિંગ જે પણ પોર્ટલ ઉપર જનરેટ થયેલું છે એ પોર્ટલ આ ઇન્વોઇસ ઈ ઇન્વોઇસિંગને ઈ વે બિલના પોર્ટલ ઉપર એ મોકલશે, એ સિવાય કોમન પોર્ટલ ઉપર પણ આ ઇન્વોઇસને મોકલશે, જેના કારણે એવું થશે કે ઈ વે બિલનો જે પાર્ટ એ છે એ ઓટો જનરેટ થશે, એટલે એને આપણે કોઈ એમાં ડેટા ફરીથી આપણે ફિલઅપ કરવાની જરૂર રહેશે નહીં, અને જે ઇન્વોઇસ ડેબિટ નોટ ક્રેડિટ નોટ વગેરે આપણે ઈ ઇન્વોઇસ પોર્ટલ ઉપર લઈ ગયેલા છીએ એના ઉપર જે પણ આપણે અપલોડ કરેલા છીએ એ સીધા GSTR 1 છે એમાં સીધા એ છે ને એનું ઓટો પોપ્યુલેટ થશે, એટલે GSTR 1માં પણ તમારે આ જે ઇન્વોઇસ છે તમારે ફરીથી મેન્યુઅલ તમારે પોતાના ઇન્વોઇસ કે ડેબિટ નોટ ક્રેડિટ નોટ્સ વગેરે અપલોડ કરવાના રહેશે નહીં, અને સીધે સીધા એના ઉપર જે ઈ ઇન્વોઇસિંગના પોર્ટલ ઉપરથી જે ડેટા છે એના ઉપર ફોર્સફુલી એના ઉપર કોમન પોર્ટલ ઉપર અને ઈ વે બિલના પોર્ટલ ઉપર એ ઓટો પોપ્યુલેટ થશે। હવે આ ઇન્વોઇસિંગ છે એક વખત તમે જનરેટ કરો અને એ જનરેટ કર્યા પછી તમે ગુડ્સનું મૂવમેન્ટ કરાવી દો, ઘણી વખત એવું બને કે ઇન્વોઇસ તમે જનરેટ કરેલું હોય અને એમાં તમારાથી કોઈ ભૂલ થઈ ગયેલી હોય તો તમે એવું વિચારો કે હવે એને હું અમેન્ડ કરું, તો આમાં એ કોઈ એવો કોઈ કન્સેપ્ટ નથી, તમે એને અમેન્ડ નથી કરી શકતા। હા, કેન્સલેશનનું પ્રોવિઝન છે કે તમારે ઇન્વોઇસ કેન્સલ કરવું હોય તો તમે એને 24 કલાકમાં કેન્સલ કરી શકો છો, પણ એમાં પણ એક પ્રશ્ન છે કે જો તમે મૂવમેન્ટમાં તમારા ગુડ્સ વહી ગયેલા હોય, તમે ટ્રાન્સપોર્ટેશન ચાલુ થઈ ગયેલું હોય અને તમે ઇન્વોઇસિંગ એની સાથે મોકલી દીધેલું હોય તો પછી એ ઇન્વોઇસિંગ કેન્સલ કરવું પોસિબલ નથી। આ એક ટેક્સ ચોરીને અટકાવવા માટેનું એક ખૂબ જ જબરદસ્ત મિકેનિઝમ છે। ગઈકાલે જ જે ગવર્મેન્ટે ડેટા GST કલેક્શનના રિફ્લેક્ટ ડિક્લેર કર્યા, 1,23,000 કરોડનું કલેક્શન થયું છે,
મારા હિસાબથી અત્યારે જે 50 કરોડની જે લિમિટ છે એગ્રીગેટ ટર્નઓવરની એ આવનારા ફ્યુચરમાં આ લિમિટ મારા હિસાબથી એવું બની શકે કે લિમિટને ઘણી બધી ઘટાડવામાં આવે અને એવું પણ બની શકે કે દરેકને છે ને મેન્ડેટરીલી કમ્પલસરીલી આ ઇન્વોઇસિંગનો કન્સેપ્ટ ઇન્વોઇસિંગ બનાવવાનો કન્સેપ્ટ એક્સેપ્ટ કરવો પડે એવું પ્રોવિઝન આવી શકે છે. એનું રીઝન છે કે ફ્યુચરમાં ગવર્મેન્ટનો જે ટેક્સ કલેક્શનનો ટાર્ગેટ છે એ 2 લાખ કરોડનો છે, અત્યારે 1,24,000 કરોડનો જે ફિગર આવેલ છે એ પણ ઘણો જ સારો ફિગર આવેલ છે. આ ટેક્સ ચોરી, આ બધા જ ઈ વે બિલના કન્સેપ્ટ છે, રૂલ 86B માં જે 1% કેશ પેમેન્ટનું ટેક્સનું છે એના કારણે, અને આ સૌથી ગેમ ચેન્જર જે અત્યારે ઇન્વોઇસિંગનો કન્સેપ્ટ આવ્યો એના કારણે આ ટેક્સ ઇવેઝનના જે પ્રશ્નો સર્જાય છે એ હવે મારા હિસાબથી સંપૂર્ણપણે અટકી જશે અને ગવર્મેન્ટની જે રેવન્યુ છે એ ઉત્તરોત્તર વધશે. જી, ચોક્કસથી ખૂબ જ સારા ટોપિકની અત્યારે તમે એક વાત કરી ઈ ઇન્વોઇસિંગ ઉપર. ખાસ HSN આ કોડ વિશે શું કહેશો આપ? જેવી રીતના ઈ ઇન્વોઇસિંગનો કન્સેપ્ટ ઇમ્પોર્ટન્ટ છે એવી જ રીતે HSN કોડનો કન્સેપ્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે HSN કોડ છે હવેનું જે 1 એપ્રિલ 2021થી જે પ્રોવિઝન એપ્લિકેબલ થયેલું છે એમાં એવી રીતે છે કે તમારું ટર્નઓવર એગ્રીગેટ ટર્નઓવર અગર 5 કરોડથી નીચે છે તો તમારે જે HSN કોડના ડિજિટ છે એ મિનિમમ 4 ડિજિટનો તમારે યુઝ કરવાનો છે. તમારું જે ઇન્વોઇસ હોય, ટેક્સ ઇન્વોઇસ હોય એના ઉપર તમારે જે HSN કોડના જે ડિજિટ છે એ તમારે 4 ડિજિટ તમારે મિનિમમ એમાં યુઝ કરવાના છે. અને તમારું ટર્નઓવર 5 કરોડને ક્રોસ થતું હોય તો તમારે HSN કોડના જે ડિજિટ છે એ 6 ડિજિટનો યુઝ કરવાનો છે અને એક્સપોર્ટ વગેરેના જે ઇન્વોઇસ હોય એમાં 8 ડિજિટનો યુઝ કરવાનો છે. એટલે આ બધી પ્રોવિઝન છે, તમે ઇન્વોઇસને લગતી પ્રોવિઝન છે, આ ઇન્વોઇસમાં જે પણ આપણે પ્રોસિજર ફોલો કરવાની છે એમાં રિસિપિયન્ટનો GST નંબર હોય, ડેટ હોય, એનું એડ્રેસ હોય, ગુડ્સનું ડિસ્ક્રિપ્શન હોય, તમારે એમાં ક્વોન્ટિટી હોય, રેટ હોય, વેલ્યુ હોય, પ્લસ HSN કોડ અને ખાસ કરીને પ્લેસ ઓફ સપ્લાય કે તમે અહીંથી ક્યાં તમે ગુડ્સનું સપ્લાય કરો છો, બીજા સ્ટેટમાં કરતા હોય તો એ પ્રમાણે એ પ્લેસ ઓફ સપ્લાય અને જે રૂલ સેક્શન 31માં જે પણ પ્રોવિઝન્સ આપેલા છે ઇન્વોઇસ વગેરેના એને ફોલો કરી પ્રોપર HSN કોડ જે પણ તમારું ટર્નઓવર હોય એને અનુલક્ષીને 5 કરોડથી નીચે હોય તો 4 ડિજિટના HSN કોડ, 5 કરોડને તમારું ટર્નઓવર ક્રોસ કરતું હોય તો 6 ડિજિટના HSN કોડ, એ પૂરેપૂરી સિસ્ટમેટિકલી તમે વ્યવસ્થિત એમાં ઇન્વોઇસમાં ડિટેલ લખી અને પછી પોતાનું ગુડ્સ મૂવમેન્ટ કરાવો કે તમારા જે પણ કસ્ટમર હોય, રિસિપિયન્ટ હોય એને તમે ઇન્વોઇસ આપો જેથી કરીને ફ્યુચરમાં અગર તમે ગુડ્સના મૂવમેન્ટ કરો છો તો તમારે જે સેક્શન 129ના પેનલ્ટીના પ્રોવિઝન છે એ તમને એના કારણે ઘણી બધી પેનલ્ટી ભરવાની ના આવે અને જે 130ના કોન્ફિસ્કેશનના પ્રોવિઝન છે એનો પણ તમારે ભોગ બનવું ન પડે. એટલે આ બધી જે મેં તમને ડિટેલ આપી છે પહેલી 1 એપ્રિલ 2021થી એપ્લિકેબલ છે. એટલે દરેક રિસિપિયન્ટ છે, સપ્લાયર છે, એ બધા ખાસ એનું ફોલો કરે. અને બીજું ઈ ઇન્વોઇસિંગના કન્સેપ્ટમાં એક બાબત રહી ગઈ કે જે પણ રિસિપિયન્ટ હોય એણે પણ પોતે સામે કોઈ જેની પાસેથી ગુડ્સ અથવા સર્વિસીસ પરચેજ કરે છે એનું અગર એની સપ્લાય લે છે એનું ટર્નઓવર એમણે ખાસ જોઈ લેવાનું. ઈ કોમન પોર્ટલ છે એની ઉપર પણ ફેસિલિટી અવેલેબલ છે. તમે સર્ચ ફોર ટેક્સપેયરમાં જશો, ત્યાં GST નંબર તમે એનો નાખશો, એમાં ફિલઅપ કરશો તો એનું એગ્રીગેટ ટર્નઓવર એ સિવાય એની બીજી કોઈ પણ ડિટેલ હશે એ બધી રિફ્લેક્ટ થશે. તો જેનું 50 કરોડથી ઉપર ટર્નઓવર હોય, એગ્રીગેટ ટર્નઓવર ક્રોસ થતું હોય તો જે પણ રિસિપિયન્ટ હોય એ પણ જે ઇન્વોઇસ લે ખાસ વેરીફાય કરે કે એમાં ઇન્વોઇસ રેફરન્સ નંબર છે, QR કોડ છે. અધરવાઇઝ એવું બનશે કે CGST એક્ટની સેક્શન 16 સબસેક્શન 2 છે કે જેમાં અવેલમેન્ટ ઓફ ITCની કન્ડિશન્સ આપેલી છે એમાં એક કન્ડિશન એવી પણ આપેલી છે કે તમારી પાસે ટેક્સ વેલિડ ટેક્સ ઇન્વોઇસ હોવું જોઈએ. હવે જેનું એગ્રીગેટ ટર્નઓવર 50 કરોડને ક્રોસ થતું હોય અને એને ઇન્વોઇસ રેફરન્સ નંબર QR કોડ એફિક્સ કરેલો ન હોય તો એને વેલિડ ઇન્વોઇસ કન્સિડર કરવામાં નહીં આવે. અને જો વેલિડ ઇન્વોઇસ કન્સિડર કરવામાં નહીં આવે તો જે સેક્શન 16 સબસેક્શન 2ની જે કન્ડિશન છે એનું ફૂલફિલમેન્ટ થતું નથી, એમાં જે કન્ડિશન છે વેલિડ ઇન્વોઇસની એ ફૂલફિલ થતી નથી. એના કારણે જે પણ રિસિપિયન્ટ હોય એને આવા ઇન્વોઇસ ઉપરની ITC મળે નહીં.
એટલે હવે દરેક રિસિપિયન્ટ છે સપ્લાયના જે રિસિપિયન્ટ છે ગુડ્સ ચાહે ગુડ્સની રિસિપ્ટ સપ્લાય રિસિપ્ટ કરતા હોય કે સર્વિસીસની સપ્લાય રિસિપ્ટ કરતા હોય એમણે ખાસ જે ઇન્વોઇસિંગના પ્રોવિઝન્સ છે એ ધ્યાનમાં રાખવાના અને જેને જે પણ તમારા સપ્લાયર છે એને ઈ ઇન્વોઇસિંગનો પ્રોવિઝન એપ્લિકેબલ થતી હોય તો તમે જે ઇન્વોઇસ રિસિપ્ટ કરો છો એના ઉપર આઈઆરએન કોડ આઈઆરએન ઇન્વોઇસ રેફરન્સ નંબર લખેલો છે ક્યુઆર કોડ છે એ ખાસ વેરીફાય કરો અધરવાઇઝ તમારે એના ઉપર તમે જે જીએસટી ચૂકવેલો હશે એની તમને આઈટીસી નહીં મળે જી ચોક્કસથી જીતેશભાઈ ખૂબ ધન્યવાદ આપે જે બે હોટ ટોપિક અત્યારે અમારા દર્શક મિત્રોની સાથે ખાસ કરીને જે ચર્ચા કરી અને ખૂબ સારી રીતના આપણે આ બંને ટોપિકને લઈ અને વિગતવાર ચર્ચા કરી હજુ પણ જીએસટીને લઈને આવા ઘણા ટોપિકો છે ત્યારે એની ઉપર ચર્ચા કરીશું ત્યાં સુધી મને આપો રજા જોતા રહો અબ તક ચેનલ